આપ કઈ કેટલા દિવસથી સેવા કરો છો ને કેટલા લોકો સુધી સેવા પહોંચી છે? મેરા નામ રમેશ હોના જગતાભાઈ, સાઈરામ સેવા ટ્રસ્ટ હૈ, યહાં ભવ્ય મંદિર હૈ સાઈ બાબા કા, જો ઉધના વિસ્તાર મેં હોતા હૈ, બીઆરસી કે દર્શન ટાઈમ મિલ કે સામને। જબ સે લોકડાઉન લગા હૈ તબ સે હમ લગાતાર 3 से 3,500 લોકો કો ઇસી મંદિર સે બના કે ખાના બાંટતે થે। ઉસકે બાદ થોડે 50 દિન કે બાદ ऐसी संस्था जुड़ी जिनके सपोर्ट से हमने 5-5, 6-6 हज़ार लोगों को खाना खिलाया, वो भी अलग अलग विस्तार, जैसे कि सिटी लाइट का विस्तार, कई हमारे पास उनके पुरावे हैं, वीडियो शूटिंग है, और एकदम ही जैसे कि हमको ध्यान आ रहा है कि भाई आदमियों को दूर रख के खिलाओ, दूर रखो, उस तरह हमने जैसा भी हमें ध्यान में आया वैसे हम ये लगातार सेवा करते आए। और पहली बात तो सबसे पहले ये थे कि हमको डर जैसा लग रहा था, तो मंदिर के जितने भी हम ट्रस्टी हैं 2-4 जन यहाँ से उधना पुलिस स्टेशन के जो PI साहब श्री है उनको पूछा कि भाई हम एक काम करना चाहते, और इस मंदिर से लगातार आज विश्वास हाल है, बाबा का विश्वास हाल है ये, जो हर गुरुवार को 1,000-1,500 लोगों की संख्या में हर गुरुवार को भंडारा चलता है, और पानी की परब जहाँ 10-1,000 लोग डेली सर्विस पानी पीते, इसमें हमको जैन लोगों का काफ़ी सपोर्ट है, और उनकी प्रेरणा से शायद मैं इस कार्य को बहुत आगे चलाया, क्योंकि वहाँ 2 से 3 हज़ार लीटर में आप देख सकते हो कि ठंडा पानी मटके का लोग वहाँ पीते, यानी कि क्या विस्तार से ने कितना दिवस से आ सेवा चाली रही थी? मारू नाम अजीत भाई मंसूरी थे। आ विस्तार BRC प्रभुनगर साई बाबा मंदिर विस्तार आवे थे, त्यार थी विश्वमा संकट आई, त्यार थी जहाँ थी सरकार ने लॉकडाउन ये दिवस हमें सेवा में कार्यरत से, અને દરરોજ અમે સેવામાં 3,000 જેવું લોકોને જમાડવાનું અનેક અનેક વિસ્તારમાં BRC છે, પ્રેમનગર છે, પછી ઉધના 9 નંબર છે, દેસ્તાન ગોલ્ડન છે, પછી દિલ્હી ગેટ છે, વેસુ છે, બધી જ જગ્યાએ અમે જમાડવાનું પછડવાનું કામ કર્યું છે અત્યાર સુધી। અને જે દિવસે લોકડાઉનનું એલાન કર્યું સરકારે, ત્યારે અમે ઉધનાના PI શ્રી મનોહર પટેલ સાહેબની પરમિશન લેવા ગયેલા અમે, તો એમને બી અમને સપોર્ટ કર્યું, કેમ કે આમાં તો પરમિશનનું તો કલેક્ટરનું કામ આવે, પણ તમે સારું કામ કરો છો તો આપણા વિસ્તારમાં તો અમારા તરફથી ઓકે જ છે, અમે બી તમને સહકાર્ય કરશું। તો એ લોકો બી અમને, પોલીસવાળા બી, મનોહર પટેલ સાહેબ બી, એ કંઈ અમુક વિસ્તારમાં જ્યાં જ્યાં અમે નહીં પહોંચી શકતા હતા એ અમને વિસ્તાર બતાવતા ગયા, ત્યાંથી અમે પોતાનું કામ કર્યું છે મળવાનું।
नाम? मारु नाम प्रवीण पाटिल, हेड कॉन्स्टेबल उधना पुलिस स्टेशन सूरत शहर। जी आप साहेब नो छोकरी नो हैप्पी बर्थडे आवे छे ने लोको अनोखी रीते केक घरे लावीने उजवता होय छे ने तमे आजे साईबाबाना मंदिरे आवीने जे उजवणी करी रह्या छो शू छे हकीकत? साईबाबाथी मैं घणा वर्षोथी मैं जोड़ायेला छे, बाबाना भक्तो देश विदेशमां आखा वर्ल्डमां बधी जग्या पर छे અને 19 વર્ષથી અમે શિરડી પદયાત્રા ચાલતા પણ જઈએ છીએ અને 19 વર્ષથી આ રમેશભાઈ જે છે એમને મંદિરનું નિર્માણ કર્યું છે અને એમને પણ 19 વર્ષથી સલંગ ભંડારાની સેવા નિઃસ્વાર્થ સેવા દર ગુરુવારે કોઈ પણ ગુરુવાર પડ્યા વગર એમને કન્ટિન્યુ સેવા ચાલુ છે 19 વર્ષથી સેવા ચાલુ છે જેથી અમે આજે વિચાર કર્યો કે બે દિવસથી મારી છોકરીનો માનસીનો બર્થડે છે તો કોઈ કેક આપે કોઈ સેલિબ્રેશન કરે તો અમે વિચાર કર્યો કે બાબાના મંદિરમાં એક મીઠા મીઠી વસ્તુ બુંદી તરીકે અમે બનાવેલી તો 5000 માણસોનું બુંદીને અહીંયા આપવા માટે બનાવેલી છે। આ જે ભંડારાનું છે એ લોકડાઉનથી કેટલા દિવસથી ચાલુ છે અને કેટલા દિવસ સુધી હજુ ચાલુ રાખવાના છે? જ્યારથી લોકડાઉન ચાલુ છે ત્યારથી રમેશભાઈની સેવા કન્ટિન્યુ ચાલુ છે, દિવસ રાત ચાલુ છે। અમે કાંઈ અહીંયાથી પેટ્રોલિંગમાં ફરતા હોય તો 24 કલાક રાત્રે 2 વાગે પણ આ માણસ કેટલા વર્ષોથી પાણીની ફરજની સેવા પણ વર્ષોથી એણે કન્ટિન્યુ ચાલુ રાખેલી છે। ના મને આપનો બર્થડે આવી રહ્યો છે અને આજે આપણે સેવા કરી છે સાઈબાબાની, કેવું લાગી રહ્યું છે? મારું નામ માનસી પાટીલ છે। આજે લોકો બર્થડેના દિવસે કેક કટિંગ કરે છે પણ મને સાઈબાબાનો જે અહીંયા આપીને લોકોને શું મેસેજ આપવા માંગો છો? જે લોકો રોડ પર કેક કાપતા હોય છે ને ઘરે સેલિબ્રેશન કરતા હોય ને તમે એક અનોખો વિચાર તમને કેવી રીતે આવ્યો? આ લોકોને એમ જ કહેવાનું છે કે બધા ઘરે રહો, ઘરની બહાર નહીં નીકળો, જરૂર વગર બહાર ના નીકળો, કામ હોય તો જ બહાર નીકળો, સુરક્ષિત રહો।